ડભોઈ તાલુકાના પાંચ ગામના રહીશોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ભારે હોબાળો વીજ કચેરી ખાતે મચાવ્યો. અધિકારીઓ હાજર ન મળતા પાંચ ગામના રહીશોમાં ભારે રોષ. વીજ કચેરી બહાર બેસી રામધૂન બોલાવી વીજ પ્રવાહની કરી માંગ. સાઠોદ કનાયડા ગામડી શિરોલા પીસાઈમાં ત્રણ દિવસની વીજ સમસ્યા. ડભોઈ તાલુકાના પંથકના ગામોમાં વારંવાર વીજ પ્રવાહ ખોટકાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ડભોઈ તાલુકાના સાઠોદ પીસાઈ કનાયડા ગામડી અને શિરોલા ગામોમાં વીજ પ્રવાહ વારંવાર ખોટકાઈ જતા સ્થાનિક રહીશો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. કચેરી ખાતે બેસી રામધૂન બોલાવી હતી. સમગ્ર ઘટનાને પગલે ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પાંચ ગામના રહીશો અંધારામાં આંખો ફોડતા પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. ચોમાસાની તૈયારીના ભાગરૂપે વીજ કંપનીની કામગીરી શૂન્ય હોવાના લાગ્યા આરોપ. સાથે સાથે અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના પણ આક્ષેપ લાગ્યા. હેલ્પલાઇન નંબર સતત બંધ આવતા પાંચ ગામના રહીશો વીજ કચેરી ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો. જોકે સ્થળ ઉપર કાર્યપાલક ઇજનેર આર એમ પટેલ આવતા રજૂઆતને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રિમોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી. વીજ પોલ ઉપર જંગલી વેલોનું સામ્રાજ્ય હોય ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ કાર્યપાલક ઇજનેર લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા. નગર અને તાલુકાની જનતા માટે પૂરતો વીજ પ્રવાહ સમયસર આપવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે. સાઠોદ શિરોળા અને પીસાઈ ગામડી અને કનાડા પાંચ ગામની અંદર લાઇટોનો એટલો બધી તકલીફ થઈ ગઈ હતી કે અમારે પોતે અત્યારે આવવું પડ્યું અને અધિકારીઓને પ્રી મોન્સૂનની જે વ્યવસ્થા મળે છે એમને કરી નથી, એટલા માટે અત્યારે અમારે આવવું પડ્યું. અને હમણાં બી ખબર છે કે જે વાવાઝોડું આવ્યું એને કારણે લાઇટો રહે ના, તો એ લાઇટો માટે અમે બે ત્રણ દિવસ શાંતિ રાખી કે ભાઈ જે બી છે નથી આવતી તો વાંધો નહીં, પણ આ 24 કલાકથી લાઇટ ના આવી ગામની અંદર જે બી મહિલાઓ છે પુરુષો છે એ લોકોને 24 કલાક માટે પાણી મળ્યું ના, અને એ માટે અમારે અત્યારે હલ્લાબોલ કરવું પડ્યું, કારણ તારાબંધી કરવી પડી. કયા કર્યા છે અત્યારે? અમે જીવીમાં આવ્યા છીએ અને જીવીની અંદર 24 કલાકની ખાલી 1 કલાક બી લાઇટ આવી હોત ને તો ગામની અંદર ટાંકી ભરાત, અને એ ટાંકીને લીધે ગામની અંદર દરેક જગ્યા પર પાણી પહોંચે. મારું દીક્ષિત ભાવ નામ છે, અને જે તકલીફ પડી રહી છે દરેક ગામની અંદર એ બહુ ખરાબ તકલીફ છે. કેટલા ગામોનો? આ પાંચ ગામની તકલીફ છે. સાઠોદ શિરોલા પીસઈ ગામડી કનાયડા આ ગામની અંદર લાઇટો આવતી જ નથી, અને ખબર નહીં આ લોકો શું કરે છે. મીટર જ્યારે આપણે બિલ ના ભર્યું હોય 100 રૂપિયા બી રાખ્યા હોય તો આઈને કાપી જાય છે, અને જ્યારે જરૂર પડે છે અમોને કે ભાઈ આજે પાણી આવે એ દિવસ એ લોકો કોઈ આવતા જ નથી, કોઈ બી મળવા માટે બી નહીં આવતો. અત્યારે ફોન બધા સાઠોદના પાંચ ગામના લોકો અત્યારે અહીંયા ઘડી ડભોઈ ખાતે આવ્યા છે, ડિવિઝન કચેરી ખાતે એમની સમસ્યા છે. સમસ્યાનું શું નિરાકરણ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાવવામાં આવશે? અત્યારે છેલ્લા 2-3 દિવસથી આ બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન છે, એના લીધે લાઇનમાં ઇન્ટરપ્શન આવે છે, પરંતુ એ લાઇનોનું સમારકામ કરી અને વહેલી તકે પાવર સપ્લાય ચાલુ થાય એની કાળજી કરીશું. બીજો નંબર, આવા જ્યારે પણ રાત્રિના ટાઈમે પણ થશે ત્યારે અલગથી માણસો રાખી એને લાઈન ઉપર મૂકી અને બને એટલો જલ્દી પાવર સપ્લાય મળે એવી વ્યવસ્થા કરીશું. સાહેબ, અધિકારીઓ કોઈ પણ પ્રકારના ફોન ઉઠાવતા નથી, વાતચીત કરતા નથી, પબ્લિક સાથે દર્શન થાય છે, શું વાત? એટલે અધિકારીએ તો ફોન ઉપાડવાનો જ હોય, એનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, અને એને જે તે ગ્રાહક છે વીજ ગ્રાહક એને જવાબ આપવાનો જ હોય, સંતોષકારક જવાબ. કદાચ કામ વહેલું મોડું થઈ શકે પણ એને જવાબ તો આપવો જ જોઈએ સંતોષકારક, એવું માનું છું. કાયમ માટેની આ સમસ્યા રહેતી હોય છે, કાયમ માટે સમસ્યા કયા કારણોસર થાય છે? શું પૂરતો સ્ટાફ નથી આપની પાસે? હવે હમણાં તો હું અત્રેની કચેરીએ છેલ્લા 15 દિવસથી જ આવ્યો છું, એટલે આની જે સ્ટાફ અને એને લગતી વાતો છે એ અત્યારે મને એ નહીં ગણાય, મારે એનું થોડુંક સંશોધન કરવું પડશે એના માટે. બરાબર છે. અચ્છા, આ લોકોને કેટલા દિવસની અંદર સમસ્યાનો નિકાલ લાવવા માટેની હાલ અત્યારે બાહેધરી આપી રહ્યા છે? હાલમાં તો એમનું જે કંઈ સપ્લાય પાવર સપ્લાય છે એ વહેલી તકે ચાલુ થાય, અને કાયમી સોલ્યુશન માટે અમે એનું સ્થળ વિઝિટ કરી અને એમાં જે કંઈ ફેરફારો કરવાના છે નેટવર્કમાં તો સમારકામ કરવાનું છે એ કરી અને 15 દિવસની અંદર એને કાયમી ધોરણે એનું સોલ્યુશન આવ્યું તમારે ખાતરી આપું છું. આપણા એન્જિનિયર સ્ટેન્ડ બાય રહેવાનું હોય છે સાહેબ, એની જગ્યાએ એ લોકો બરોડાથી અપડાઉન કરે, સાચી વાત છે? હા, એટલે એને સ્ટેન્ડ બાય રહેવાનું જ હોય અને એને હેડક્વાર્ટર ખાતે રહેવાનું જ હોય છે, અને આવા ટાઈમે જ્યારે પણ શું કહેવાય
કે જ્યારે આવું ચોમાસાનું કે વાવાઝોડાનું વાતાવરણ હોય ત્યારે એને ખાસ હાજર રહી અને એને કરવાનું હોય છે. અચ્છા સાહેબ, જે બી ગ્રામ્યના જે નંબરો આવેલા છે, હેલ્પલાઇન નંબરો, એ હેલ્પલાઇન નંબરો ચાલતા નથી, કોઈના પણ ફોન રિસીવ નથી થતા અને વારંવાર એન્ગેજ આવ્યા કરે છે, શું કારણ? જે કમ્પ્લેન સેન્ટર નંબરો છે એ જ્યારે પણ મોટાભાગે ચાલુ જ હોય છે, કારણ કે હું પોતે પણ એના શું કહેવાય સવાર સાંજે ફોન કરીને ટેસ્ટિંગ કરી લઉં છું, મોટાભાગે મને જવાબ મળતા જ હોય છે. પણ જ્યારે લાઇન ફોલ્ટમાં જતી હોય છે અથવા તો વધારે ગ્રાહકો બંધ હોય ત્યારે બધા ગ્રાહકો જ્યારે નંબર પર ફોન કરતા હોય ત્યારે ફોન સતત એન્ગેજ આવો છે, સ્વાભાવિક બની શકે છે. શું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હેલ્પલાઇન નંબરને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયની અંદર, કે હેલ્પલાઇન નંબર દરેકનો લાગી જાય એ પ્રમાણે એક જ નંબર હોય છે? એના માટે એક જ નંબર હોય છે, પણ એમાં મોટાભાગે લાગતો જ હોય છે. મેં આપને કહ્યું એ પ્રમાણે આજે સવારે જ મેં બધી જ ઓફિસોના, જે અમારી 6 ઓફિસો છે, 6 ઓફિસના ફોન કરી અને જે તે ઓપરેટર જોડે વાત કરેલી. એનો મતલબ કે એ લોકો સ્ટેન્ડ ટુ તો હોય છે જ એ જગ્યાએ, પણ જ્યારે પાવર સપ્લાય બંધ થતો હોય છે, વધારે ગ્રાહકોનો જ્યારે વીજ પુરવઠો બંધ હોય છે ત્યારે મોટાભાગના ગ્રાહકો એ નંબર ઉપર એક સાથે ફોન કરતા હોય છે, તે વખતે વ્યસ્ત આવે એ સ્વાભાવિક છે, બની શકે. અચ્છા, આ સમસ્યાનો નિકાલ લાવવા માટે જીવી શું કરશે? આનો તો પાવર એના માટે તો એક જે નંબર છે એના માટે બીજું તો કોઈ થઈ શકે નહીં. એના માટે કાર્યવાહી થઈ શકે છે, 108 છે, પોલીસ સ્ટેશનની લાઈનો છે, તે પ્રમાણે ના ડબ્લ્યુજીબીની અંદર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે. હા, એ જાહેર કરેલા છે આપણે નંબર અને ફરીથી જાહેર કરવામાં આવશે. શું નામ છે? આર એમ પટેલ.